તો આગળના લેક્ચરની અંદર જે આપણે યુરિયા ત્યાગી અમોનિયા ત્યાગી અને યુરિક એસિડ ત્યાગી સજીવોની વાત કરી ત્યારબાદ આ લેક્ચરની અંદર આપણે જોવાનું છે પ્રાણીઓમાં ઉત્સર્જન અંગો. તો અલગ અલગ પ્રાણીઓની અંદર જે રીતે નાઇટ્રોજન યુક્ત દ્રવકારની ક્રિયા કેવી છે અલગ અલગ, એ રીતે દરેક સજીવોની અંદર શરૂ કરી અને પૃષ્ઠવંશી મેરુદંડી સસ્તન વર્ગ સુધી આપણને જેમ સુવિકસિત સજીવો બનતા ગયા એમ બધાની અંદર ઉત્સર્જન તંત્ર પણ કેવું બનતું ગયું, તો કે સુવિકસિત બનતું ગયું. તો પ્રાણીઓના ઉત્સર્જન અંગોની અંદર આપણે ઘણા બધા એક્ઝામ્પલ્સ જોશું. દાખલા તરીકે પૃથુકૃમિ, જેવા કે આપણને જોવા મળે ચપટા કૃમિ, તેમજ આપણને શીર્ષ મેરુદંડી જેમ કે એમ્ફીઓક્સસ, કે રોટીફર્સ, તો આ બધા સજીવોની અંદર આપણને આદિ ઉત્સર્ગિકા જોવા મળે. શું જોવા મળે છે? આદિ ઉત્સર્ગિકા, ઉત્સર્જન અંગ તરીકે અથવા જ્યોત કોષો આપણે ભણી ગયા છે પૃથુકૃમિ, અથવા જે ચપટા કૃમિ છે એની અંદર આપણને શું જોવા મળતું હતું? જ્યોત કોષો. અને એની અંદર આપણે એક્ઝામ્પલ જોયું હતું પટ્ટી કૃમિનું. તો આ બધા સજીવોની અંદર આપણને આદિ ઉત્સર્ગિકા અથવા તો જ્યોત કોષો, આને આપણે શું કહીએ છીએ કે ઉત્સર્જન અંગ. અને અને અહીંયા આપણે નામ ટોપિકને જોઈએ છીએ સજીવો. અલગ અલગ સજીવોની અંદર ઉત્સર્જન અંગ કેવું છે અલગ અલગ છે આપણને જોવા મળે. બીજું એક્ઝામ્પલ જોઈએ, દાખલા તરીકે નુપુરકની અંદર આપણે ભણ્યા છીએ અળસિયું. અળસિયાનો આપણે અભ્યાસ કર્યો અને અળસિયાની અંદર આપણને ખ્યાલ છે કે નુપુરકના અળસિયાની અંદર આપણને જોવા મળતું હતું ઉત્સર્ગિકા. પૃથુકૃમિ કે ચપટા કૃમિ અંદર આદિ ઉત્સર્ગિકા, નુપુરકની અંદર જે આપણને જોવા મળે છે ઉત્સર્ગિકા. ત્રીજું, આપણે જે પૃથુકૃમિની વાત કરી, નુપુરકની વાત કરી, સંધિપાદની વાત કરી, સંધિપાદમાં મોટા ભાગના કીટકોમાં કીટકોની આપણે વાત કરીએ તો મોટા ભાગના કીટકોની અંદર આપણે માલ્પીગિયન નલિકા જોવા મળે. અને કીટકોની અંદર આપણે અભ્યાસ કર્યો છે વંદા, અને વંદાની અંદર આપણે વાત કરી છે માલ્પીગિયન નલિકા કરે છે. આ સિવાય સંધિપાદ સિવાય ઘણા બધા સ્તરકોષી પ્રાણીઓ જેવા કે ઝીંગમ, તો સ્તરકોષી પ્રાણીઓ જેવા કે ઝીંગા છે, તો આવા સજીવોની અંદર આપણને જોવા મળે છે હરિતપિંડ, અથવા આપણે એને કહેતા હતા એન્ટેનલ ગ્રંથિ તરીકે આપણે એને ઓળખતા હતા. તો ઝીંગાની અંદર આપણને એન્ટેનલ ગ્રંથિ અથવા તો હરિતપિંડ. અને સુવિકસિત જ્યારે આપણે સસ્તનની વાત કરીએ છીએ તો સસ્તનની અંદર આપણને ઉત્સર્ગિકા, સંધિપાદની અંદર માલ્પીગિયન નલિકા હતી, અને ઝીંગાની અંદર હતા હરિતપિંડ, અને સસ્તનની અંદર આપણને શું જોવા મળે છે મૂત્રપિંડ એટલે કે કિડની છે એ જોવા મળે. તો અહીંયા આપણે અલગ અલગ પ્રાણીઓ કે આ આપણને નીટની અંદર એમસીક્યુની અંદર પૂછાઈ શકે કે હરિતપિંડ છે કયા પ્રાણીની અંદર જોવા મળશે, તો એન્ટેનલ ગ્રંથિ એટલે શું કે એન્ટેનલ ગ્રંથિ અને હરિતપિંડ બંને એક જ નામ છે. હવે આપણે મુખ્ય ટોપિક ઉપર આવીએ તો આપણે જોવાનું ક્વેશ્ચનમાં ઉત્સર્જન તંત્ર.
ह्यूमन के अंदर एक्सक्रीटरी सिस्टम इन ह्यूमन मज्जा तंत्र की बात करिए तो मनुष्य के अंदर उत्सर्जन तंत्र में શું આવેલું છે તો મનુષ્ય ની અંદર એક જોડ મૂત્ર આ છે એક જોડ આપણને જોવા મળશે મૂત્ર વાહિની યુરિનના જમા માટે મૂત્રાશય અને નિકાલ માટે આવેલું હોય મૂત્રમાં એટલે કે ઉત્સર્જન તંત્ર છે ટોટલ ચાર ભાગ છે એ જોડાણ બને મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્રાશય અને મૂત્રમાર્ગ તો મનુષ્યના ઉત્સર્જન તંત્રની અંદર આપણે વાત કરીએ કે મૂત્રપિંડો સૌપ્રથમ આપણે જોઈએ એનું સ્થાન ક્યાં આવેલા છે તો મૂત્રપિંડો એક જોડ આવેલા છે અને એનું સ્થાન તો છેલ્લી ઉર્સીય કશેરુકા અને ત્રીજી કટી કશેરુકાની વચ્ચે જોવા મળે ઉપરની તરફ આપણા શરીરની અંદર કરોડસ્તંભની વાત કરીએ તો ઉપરની તરફ ગ્રીવા કશેરુકા ઉર્સી કશેરુકા અને ત્યારબાદ કટી કશેરુકા તો ગ્રીવા કશેરુકા 7 ઉર્સી કશેરુકા 12 તો આ 12 ની અંદર છેલ્લી ઉર્સીય કશેરુકા અહીં આવેલી હોય અને એની પછીની બે કટી કશેરુકા એટલે કે ત્રીજી કટી કશેરુકાની વાત કરીએ તો છેલ્લી ઉર્સી કશેરુકા અને એની પછીની બે કટી કશેરુકા આ વિસ્તારની અંદર આપણને શું જોવા મળે એક જોડ મૂત્રપિંડો આવેલા છે જોવા મળે આ એનું સ્થાન થઈ ગયું ત્યાં આ સિવાય આપણે એવું પણ કહી શકાય કે ઉદરીય ગુહામાં પૃષ્ઠ બાજુએ અંદરની તરફ આવેલા એક જોડ મૂત્રપિંડ તો આપણે ઉદરીય ગુહા એટલે શું આપણો આ જે ભાગ છે ઉદરીય ગુહામાં પૃષ્ઠ બાજુ એટલે કે આ પાછળના ભાગે આપણને અંદરની તરફ એટલે કે અહીંયા બંને તરફ અંદરના ભાગે એક જોડ શું આવેલું છે મૂત્રપિંડ જોવા મળે અને આ મૂત્રપિંડ છે એનો રંગ છે એ આપણને જોવા મળશે લાલાશ પડતા કથ્થઈ રંગ છે આપણને જોવા મળે છે રંગ કેવો જોવા મળશે લાલાશ પડતો કથ્થઈ અને આકાર આપણને એનો જોવા મળે છે વાલ આકારના આપણને છે જોવા મળશે અને સ્થાન થઈ ગયું રંગ થઈ ગયો અને એનો આકાર મનુષ્યના ઉત્સર્જન તંત્ર અંદર એક જોડ મૂત્રપિંડ હવે સૌ પ્રથમ આપણે એની બાહ્ય રચના દોરીએ તો બાહ્ય રચનાની અંદર આ હું દોરું છું અહીંયા આપણને જોવા મળશે એક જોડ બંને બાજુ આ રીતના મૂત્રપિંડ અને આ મૂત્રપિંડ છે એની અંદરથી એક બંને બાજુએથી એક શું નીકળે છે મૂત્ર વાહિની અને આ મૂત્ર વાહિની છે એ શેની અંદર ખુલે છે તો મૂત્ર વાહિની ખુલશે મૂત્રાશયની અંદર તો આ આપણને શું જોવા મળે છે આને આપણે કહીએ છીએ મૂત્ર પિંડ અને આપણે કહીએ છીએ મૂત્ર વાહિની મૂત્ર વાહિની કુલ છે મૂત્રાશયમાં અને આ શરીરની બહાર નિકાલ છે શેના દ્વારા થાય છે મૂત્ર માર્ગ દ્વારા અહીંયા આપણને એક જોવા મળે છે ધમનીનો ભાગ અને એક જોવા મળે શિરાનો ભાગ કે જે બંને મૂત્રપિંડની અંદર થી દાખલ થતું છે એ આપણને જોવા મળે એટલે આ આપણને જે જોવા મળે છે બંને બાજુએ શું જોવા મળે છે એક જોડ મૂત્રપિંડો તો મૂત્રપિંડ છે એની લંબાઈની વાત કરીએ તો
એની લંબાઈ આપણને જોવા મળે 10 થી 12 સેન્ટીમીટર કે જોવા મળે 10 થી 12 સેન્ટીમીટર એની પહોળાઈની વાત કરીએ તો પહોળાઈ છે એ આપણને જોવા મળે 5 થી 7 સેન્ટીમીટર શું જોવા મળે છે પહોળાઈ અને જાડાઈ છે એ આપણને જોવા મળે છે 2 થી 3 સેન્ટીમીટર આપણને જોવા મળે છે એની અંદરની એની જાડાઈ છે એ જોવા મળે છે તો લંબાઈ થી કે પહોળાઈ થી કે જાડાઈ વજન નોર્મલી મૂત્રપિંડનું વજન 120 થી 170 ગ્રામ વજન છે એ આપણને મૂત્રપિંડ છે મળે મૂત્રપિંડની બાહ્યક રચનાની વાત કરી તો એનું સ્થાન આવી ગયું એનો રંગ આકાર લંબાઈ પહોળાઈ જાડાઈ અને અહીં આપણે વાત કરી છે એના વજનની વાત કરી ત્યારબાદ આપણે એની આંતરિક રચનાની વાત કરીએ કે મૂત્રપિંડની આંતરિક રચના કેવી હોય અથવા તો મૂત્રપિંડનો જો ઉભો છેદ લેવામાં આવે તો એની રચના આપણને કેવી દેખાય દાખલા તરીકે આ મૂત્રપિંડને આપણે ઉભો છેદ લઈ લો તો ઉભો છેદ લેતા આપણને કેવી રચના દેખાય એક વસ્તુ આપણને ખ્યાલ છે કે મૂત્રપિંડ છે ને આ મૂત્રપિંડો કેવા હોય છે બહિર્ગોળ અને અંદરની બાજુએ આપણને જે અંતર્ગોળ જોવા મળે બહારની બાજુએ જોતા બહિર્ગોળ એટલે કે બહાર તરફ અને અંદરની બાજુ ત્યાં વળેલા હોય છે અંદરની બાજુ આપણને કેવા જોવા મળે અંતર્ગોળ આખી આકૃતિ છે એ આપણે ડ્રો કરીએ તો આ મૂત્રપિંડનો આપણે ઉભો છેદ દોરીએ છીએ તો મૂત્રપિંડ છે એના ઉભા છેદની અંદર અહીંયા જે રચના આપણને આવી અહીંયા આપણે કહી તો આપણે બહારની બાજુએ જોતા બેવડા પટલની આ રીતની રચના જે આપણને જોવા મળશે કે રચના જોવા મળે બેવડા પટલમય રચના એટલે કે આને આપણે કહીએ છીએ મૂત્રપિંડનું બાહ્ય આવરણ આ શું છે અથવા એને આપણે કહીશું મૂત્રપિંડ કવચ અને આ મૂત્રપિંડ કવચ છે એ બહારની તરફ સફેદ રંગના કોલેજન તંતુયુક્ત બનેલું હોય સફેદ રંગના કોલેજન તંતુયુક્ત બહારની તરફ બેવડા આવરણ વાળું શું જોવા મળે મૂત્રપિંડ કવચ અને આ બંનેની વચ્ચે આપણને એક પ્રવાહી ભરેલું છે કોની વચ્ચે તો કે મૂત્રપિંડના બંને આવરણની વચ્ચે જે મુખ્યત્વે આંચકા સામે રક્ષણનું કામ કરે મૂત્રપિંડ છે ને એનો બહારનો ભાગ તમે જોવો તો બહારનો ભાગ કેવો છે બહિર્ગોળ પણ અંદરનો ભાગ એટલે આ ભાગ આપણને કેવો જોવા મળે છે અંદરનો ભાગ અહીંયાથી આપણને આ રીતનો અંતર્ગોળ ભાગ છે જોવા મળે હવે આ ભાગ છે ને એને આપણે ટોટલ આ રીતના બે ભાગની અંદર ડિવાઈડ કરીએ છીએ કેટલા ભાગની અંદર ડિવાઈડ કરીએ છીએ બે ભાગની અંદર બહાર તરફનો જે ભાગ છે આને આપણે કહીશું બાહ્ય અને અંદર તરફનો આ જે ભાગ છે અંદરનું એને આપણે કહીશું મજ્જર અને બહારનું બાહ્ય હવે અંદરનો જે મજ્જકનો ભાગ છે ને આ મજ્જકના ભાગની અંદર આપણને પિરામિડો આ રીતની રચના ગોઠવાયેલી છે જોવા મળે તેની અંદર જોવા મળશે મજ્જકના ભાગની અંદર હવે આ જે પિરામિડ જે જોવા મળે છે આ પિરામિડ જેવી જે રચના છે એને આપણે કહેશું મજ્જાકીય પિરામિડ અથવા એને આપણે કહીએ છીએ રીનલ પિરામિડ આ ખાસ યાદ રાખો છે રીનલ એટલે શું તો કે રીનલ છે એ એક ગ્રીક ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય મૂત્રપિંડ એના ઉપરથી આપણે પિરામિડ છે
મજાકી પિરામિડ અથવા તો રિઝલ પિરામિડ અને આ પિરામિડ છે વચ્ચેનો આ જે ખાલી ભાગ છે આ ખાલી ભાગને આપણે કહીએ રિનલ કોલમ તરીકે ઓળખી છે શેની તરીકે રિનલ કોલમ અને જેટલા પણ પિરામિડો છે આની અંદર આ રીતના આપણને એક આવી રચના એની અંદરથી જોવા મળશે આ જે રચના છે એને આપણે કહીએ છીએ મૂત્રપિંડ નલિકા અથવા એને આપણે કહીએ છીએ ઉત્સર્ગ તરીકે આપણે એને ઓળખીએ છીએ જેનો આપણે આગળના લેક્ચરની અંદર વાત કરવાનું છે દરેક પિરામિડની અંદર શું આવેલું છે મૂત્રપિંડ નલિકા અથવા દરેક પિરામિડની અંદર આપણને જોવા મળશે ઉત્સર્ગ એકમ આવેલા છે એ આપણને જોવા મળે પિરામિડ છે આ પિરામિડ અહીંયા કે આ રીતના એકબીજા સાથે ગોઠવણ જોડાયેલા છે દરેક પિરામિડ છે ઈ આ રીતના એકબીજા સાથે જોડાય અને આ જે ભાગ બનાવે છે દરેક પિરામિડ ની અંદર આવો આપણને એક સ્પેસિફિક ભાગ બધાની અંદર જોવા મળશે કહીએ છીએ કેલિક્સ શું કહીએ છીએ કેલિક્સ અને આ બધા કેલિક્સ છે એ એકબીજા સાથે જોડાય એટલે કે આ કેલિક્સ આ બધા ભાગ છે એ એકબીજા સાથે જ્યારે જોડાય ત્યારે આ ભાગને આપણે કહેશું કેલાઇસિસ એટલે કે પેલા છે બહારનો ભાગ છે અને બાહ્ય કીધો અંદરનો ભાગ મજ્જક મજ્જકની અંદર આવેલા પિરામિડ મજ્જાકી પિરામિડ રિનલ પિરામિડ બંને વચ્ચેની ખાલી ભાગ એને કહેવાય રિનલ કોલમ અને નીચે પિરામિડની દરેક નીચેનો ભાગ કેલિક્સ અને બધા કેલિક્સ ભેગા થઈને જે ભાગ બનાવીને કહેવાય કેલાઇસિસ અને કેલાઇસિસ છે એનો આગળનો ભાગ એટલે કે આ ભાગ છે એને આપણે કહેશું મૂત્રપિંડ નિવાહક તરીકે આપણે એને ઓળખીએ છીએ આ આખો ભાગ જે આપણે કીધો છે આ ભાગને આપણે કહીએ છીએ નાભી શેની તરીકે ઓળખીએ છીએ નાભી હવે નાભીનું કામ શું છે તો કે નાભીની અંદરની તરફ ધમની કે શું થાય છે તો કે ધમની અંદર તરફ દાખલ થાય છે અને શિરા છે એ બહાર નીકળે છે ક્યાં દાખલ થાય છે તો ધમની છે એ અંદરની તરફ દાખલ થાય છે આ આખો ભાગ ધમનીનો ભાગ અંદર દાખલ થાય છે અને શિરાનો ભાગ છે એની બહાર નીકળતો છે આપણને જોવા મળે એટલે કે આની રુધિર દાખલ થાય અહીંયાથી બહાર નીકળે તો ધમની અને શિરા એ ક્યાં દાખલ થાય છે નાભી પ્રદેશમાંથી આ સિવાય નાભી પ્રદેશમાંથી ચેતાઓ પણ એટલે કે મુખ્યત્વે મગજ સાથે જોડાયેલી ચેતાઓ પણ અંદર દાખલ થાય છે અને આ જ ભાગમાંથી આપણને બહાર નીકળતું છે જોવા મળે તો આ ભાગ આપણને જે બહાર નીકળતો જોવા મળે છે આ ભાગને આપણે કહીએ છીએ મૂત્ર વાહિની અને આ જે મૂત્ર વાહિની છે એ શેની અંદર ખુલ છે મૂત્રાશયમાં એટલે કે આ બંને કિડની આ એની સાથે જોડાયેલી મૂત્ર વાહિની ના મૂત્ર વાહિની સમા ખુલે છે મૂત્રાશયની અંદર તો આ જે આખી રચના છે આ આખી રચના છે એનો આડો છે સોરી ઊભો છે તો બહારની તરફ બાહ્ય અંદરની તરફ મૂત્ર એની અંદરના પિરામિડ પિરામિડની વચ્ચેનો ભાગ રિનલ કોલમ અને રિનલ કોલમનો પાછો ભાગ તો અહીંયા સુધી ખાલી ભાગ છે આ ભાગને આપણે કહીએ છીએ રિનલ કોલમ પણ રિનલ કોલમનો અંદર તરફ લંબાયેલો ભાગ એને આપણે કહીશું કોલમ ઓફ બર્ટીની અથવા એને આપણે કહીએ છીએ બર્ટીનીના સ્તંભો શેની તરીકે ઓળખીએ છીએ બર્ટીનીના સ્તંભો કોને કહેવાય રિનલ કોલમનો જે મજ્જકમાં લંબાયેલો હોય
તેને આપણે શું કહેશું કોલમ ઓફ બર્ટીની અથવા તો એને બર્ટીનીના સ્તંભો અહીંયા તો સ્તંભ જેવી રચના બનાવે છે વચ્ચેનો ખાલી અને આ અંદર જે લીટા જોયા છે એને આપણે કહીએ છીએ મૂત્રપિંડ નલિકા અથવા તો એને ઉત્સર્ગ એકમ તરીકે ઓળખીએ છીએ તો આ શું થઈ ગયું મૂત્રપિંડનો ઉભો છે મૂત્રપિંડની બાહ્ય રચના એનો છે સ્થાનની વાત કરી અને અલગ અલગ સજીવોની અંદર ઉત્સર્ગ અંગો ની આપણે આ લેક્ચરની અંદર વાત કરી આગળના લેક્ચરની અંદર આપણે વાત કરીશું મૂત્રપિંડ નલિકા અથવા તો ઉત્સર્ગ એકમ છે એની વાત આપણે કરીશું